નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 5 કેતાકી હિસાબિક ગુણોત્તર અને વિશ્લેષણ વિશે ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કાર્યક્ષમતાના ગુણોત્તરની અંદર જે ટાઈપ 3 કેતા કે નંબર 3 જે દેવાદારોનો ઉથલો આપેલ છે તેની આજે આપણે વિગતવાર ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્ટોકનો ઉથલો અને કાર્યશીલ મૂડીનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે દેવાદારોનો ગુણોત્તર કેતા કે ઉથલા વિશે ચર્ચાઓ કરવાની રહેશે, જેમાં મિત્રો આપણે પ્રથમ તેને લગતા તમામ સૂત્રો અને મહત્વની તમામ બાબતોનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ મિત્રો આપણે તેને લગતા એક્ઝામ્પલ જે તમને ટેક્સ્ટબુકમાં આપેલ છે તે, ત્યારબાદ તમને જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલ છે તે, અને ત્યારબાદ મિત્રો આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના દાખલાઓનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 નો આ પાઠ 20 કેતા કે 20મો વિડીયો છે. જો આપે અગાઉના વિડીયો લેક્ચર ન જોયા હોય તો તે વિડીયો માટેની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની મદદથી આપ તે વિડીયો લેક્ચર નિહાળી શકશો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 5 કેતા કે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણની. તેમાં મિત્રો આપણે પ્રથમ ચર્ચાઓ કરીએ તો કે કાર્યનુસાર વર્ગીકરણની અંદર મુખ્યત્વે 4 પેટા પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 છે નફાકારકતાના ગુણોત્તરો, નંબર 2 તરલતાના ગુણોત્તરો, નંબર 3 સદ્ધરતાના ગુણોત્તરો અને નંબર 4 આવે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો. તે ચારે ચાર ગુણોત્તરની અંદર પણ મિત્રો પેટા ગુણોત્તરનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 નફાકારકતાના ગુણોત્તરની અંદર મુખ્યત્વે 4 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 છે કાચા નફાનો ગુણોત્તર, નંબર 2 કામગીરી ગુણોત્તર, નંબર 3 કામગીરી નફાનો ગુણોત્તર અને નંબર 4 છે ચોખા નફાનો ગુણોત્તર. ત્યારબાદ મિત્રો નંબર 2 આવે છે તરલતાના ગુણોત્તરો. તેમાં મિત્રો મુખ્યત્વે 2 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 છે ચાલુ ગુણોત્તર અને નંબર 2 આવે છે પ્રવાહી ગુણોત્તર, અને ત્યારબાદ મિત્રો નંબર 3 આવે છે સદ્ધરતાના ગુણોત્તરો. તેમાં મિત્રો મુખ્યત્વે 4 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 આવે છે દેવા ઇક્વિટી ગુણોત્તર, નંબર 2 કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, નંબર 3 માલિકી ગુણોત્તર અને નંબર 4 આવે છે વ્યાજ આવરણ ગુણોત્તર, અને ત્યારબાદ મિત્રો નંબર 4 અને લાસ્ટ આવે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો. તેમાં પણ મિત્રો મુખ્યત્વે 4 પેટા પ્રકારનો સમાવેશ થાય છે, જેમાં નંબર 1 આવે છે સ્ટોકનો ઉથલો અને નંબર 2 છે કાર્યશીલ મૂડીનો ઉથલો, જેની ચર્ચાઓ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છે. ત્યારબાદ મિત્રો નંબર 3 દેવાદારોનો ઉથલો, જેની આપણે આજના લેક્ચરમાં વિશેષ ચર્ચાઓ કરવાના છીએ, અને લાસ્ટ નંબર 4 આવે છે લેણદારોનો ઉથલો. મિત્રો આ ગુણોત્તરોના ખાસ તમને જો પ્રથમ વ્યવસ્થિત રીતે નામ યાદ રહી જાય, ત્યારબાદ દરેક નામના આધારે દરેક ગુણોત્તરના સૂત્રો યાદ રાખવાના છે, અને સૂત્રો યાદ રહી ગયા બાદ દરેક દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. જ્યાં સુધી મિત્રો તમને સૂત્ર યાદ નહીં રહે ત્યાં સુધી તમને કોઈ પણ ગુણોત્તર મેળવવાનો આવડશે નહીં. એટલા માટે મિત્રો ખાસ આ ચેપ્ટરમાં સૂત્રો ઉપર વધારે ભારાંક આપશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ દેવાદારનો ઉથલાની. પ્રથમ મિત્રો આપણે તેને લગતા દરેક સૂત્ર અને મહત્વની તમામ બાબતોનો અભ્યાસ કરી લે, ત્યારબાદ તેને લગતા ઉદાહરણ કે તાકે સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો મિત્રો ટાઇટલ આપીએ કાર્યક્ષમતાના ગુણોત્તરની અંદર ટાઈપ 3 કે તાકે નંબર 3 દેવાદારોનો
ઉથલો પણ મિત્રો, દેવાદારોને આપણે ત્રણ નામ તરીકે ઓળખીએ છીએ, કે દેવાદારને આપણે ગ્રાહક તરીકે પણ ઓળખી શકીએ છીએ અને દેવાદારોને આપણે લેણા શબ્દ તરીકે પણ ઓળખી શકીએ. કોઈ પણ વ્યક્તિ કે પેઢી સાથે આપણે જ્યારે માલ સામાનનું વેચાણ કરેલ હોય અને તે વસ્તુનું વેચાણ આપણે ઉધાર કરેલ હોય છે, ત્યારે તે વ્યક્તિ અને તે પેઢી આપણી શું બને છે, તો કે દેવાદાર બને છે. એટલે અહીંયા આપણે દેવાદારનો ઉથલો કીધા કે દેવાદારના ગુણોત્તરની ગણતરી કરવાની થશે. તેમાં મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે દેવાદાર એટલે કે ગ્રાહકો, અને દેવાદારને લેણા શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દેવાદારને માલ સામાનનો આપણે ઉધાર વેચાણ કરેલ હોય છે અને વસ્તુનું વેચાણ કર્યા બાદ અમુક સમયાંતરે તે વસ્તુના નાણાં જે આપણને મળવાના બાકી હોય તેને આપણે ઉઘરાણી તરીકે ઓળખીશું, અને તે ઉઘરાણી આપણને સમયાંતરે તે રકમ મળવા પાત્ર થશે. એટલે કે મિત્રો, દેવાદારોનો સંબંધ વેચાણ સાથે સંકળાયેલો છે અને દેવાદારો સાથે લેણી હુંડી પણ સંકળાયેલ હોય છે. એટલે એ બાબત મિત્રો તમારે ખાસ યાદ રાખવાની રહેશે. હવે મિત્રો, દેવાદારનો ઉથલો મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે દેવાદારના ઉથલા મેળવવા માટેનું સૂત્ર છે કે ઉધાર વેચાણના છેદમાં સરેરાશ વેપારી લેણા. હવે મિત્રો, ઉધાર વેચાણ જો તમને પ્રશ્નમાં તૈયાર આપેલ હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ મિત્રો ઘણી વખત તમને પ્રશ્નમાં કુલ વેચાણ આપેલ હશે અને સાથે સાથે મિત્રો રોકડ વેચાણ પણ આપેલ હશે, પરંતુ ઉધાર વેચાણની કોઈ જ માહિતી આપેલ હશે નહીં, ત્યારે મિત્રો તમારે ઉધાર વેચાણ મેળવવાનું થશે. કે કુલ વેચાણમાંથી જો તમે રોકડ વેચાણ બાદ કરી નાખો તો તમને ઉધાર વેચાણ મળવા પાત્ર થાય. તો એક સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે કે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ. ત્યારબાદ મિત્રો તમારે માહિતી મેળવવાની થશે સરેરાશ વેપારી લેણા. તો સરેરાશ વેપારી લેણા મેળવવા માટેનું મિત્રો એક સૂત્ર છે, જે સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે કે સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના લેણા પ્લસ આખરના લેણા ભાગ્યા બે. હવે શરૂઆતના લેણા અને આખરના લેણા જો તમને પ્રશ્નમાં તૈયાર જ આપી દીધેલ હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ મિત્રો ઘણી વખત તમને શરૂઆતના લેણા અને આખરના લેણાની માહિતી પ્રશ્નમાં તૈયાર આપેલ હશે નહીં. તો તે માહિતી તમારે કઈ રીતે મેળવવી? તો શરૂના લેણામાં કોનો કોનો સમાવેશ થાય અને આખરના લેણામાં કોનો કોનો સમાવેશ થાય તેની આપણે સૂત્ર દ્વારા સમજૂતી મેળવીએ. તો કે શરૂઆતના લેણામાં શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડીનો સમાવેશ થાય છે. તે બંને રકમનો સરવાળો કરતા આપણને જે રકમ મળવા પાત્ર થાય તેને આપણે શરૂઆતના લેણા તરીકે ઓળખીશું. તે જ રીતે મિત્રો તેવું જ સૂત્ર બનશે આખરના લેણાનું. તો આખરના લેણા મેળવવા માટે તમારે આખરના દેવાદારો અને આખરની લેણી હુંડીનો તે બંને રકમનો સરવાળો કરીને તમને જે રકમ મળવા પાત્ર થાય તેને આપણે આખરના લેણા તરીકે ઓળખીશું. એટલે મિત્રો ખાસ એ માહિતી યાદ રાખવાની છે કે દેવાદારો છે તે ઉધાર વેચાણ સાથે સંકળાયેલું છે, અને દેવાદારો સાથે લેણી હુંડી સંકળાયેલ હોય છે, અને દેવાદાર પેઢી માટે મિલકત છે અને તે મિલકત પેઢી માટે લેણું છે, એટલે તેમાં સરેરાશ વેપારી લેણાનો સમાવેશ થાય છે. એટલે મિત્રો ખાસ આ બાબત યાદ રાખજો, જેથી કરીને દેવાદારનો ઉથલો મેળવવા માટે તમે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરો. એટલા માટે મિત્રો દેવાદારનો ઉથલાનો આપણને જે આન્સર મળવા પાત્ર થાય તે આન્સર કહેતા કે જવાબની રજૂઆત આપણે સમયના સ્વરૂપે કરીશું, એટલે કે વાર અથવા તો કે વખતમાં. પણ દેવાદારના ઉથલામાં ઘણી વખત તમને પ્રશ્નમાં સાથે સાથે ઉઘરાણીની મુદત પણ પૂછેલ હશે, જે ત્રણ રીતે પૂછી શકાય છે, મહિનામાં, દિવસોમાં અને અઠવાડિયામાં. તો ત્યારે તે મુદત તમારે કઈ રીતે મેળવવી? તો તેના પણ મિત્રો તમારે ત્રણ સૂત્ર યાદ રાખવાના રહેશે, જેના સૂત્ર અહીંયા મિત્રો તમારી સમક્ષ હું રજૂ કરું છું. તો ટાઇટલ આપીએ ઉઘરાણીની મુદત, તેમાં પ્રથમ જ્યારે આપણે મહિનામાં મેળવવાની થાય તેનું સૂત્ર સમજીએ. તો આપણે જે પેઢીમાં હિસાબો કરીએ છીએ તે વાર્ષિક હિસાબો કરીએ છીએ, અને વર્ષમાં કેટલા મહિના આવે? તો કે 12 મહિના આવે. તો ઉઘરાણીની મુદત જ્યારે તમારે મહિનામાં મેળવવાની હોય ત્યારે મિત્રો તમારું સૂત્ર બનશે કે 12 ના છેદમાં દેવાદારોનો ઉથલો. હવે તે જ રીતે મિત્રો જો તમારે ઉઘરાણીની મુદત અઠવાડિયામાં મેળવવાની હોય તો એક વર્ષ દરમિયાન વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? તો કે 52 અઠવાડિયાનો સમાવેશ થાય છે. તો ત્યારે મિત્રો તમારું સૂત્ર બનશે કે 52 ના છેદમાં દેવાદારોનો
ઉથલો. હવે તે જ રીતે મિત્રો, જો તમને ઉઘરાણીની મુદત દિવસોમાં મેળવવાની કીધી હોય તો ત્યારે મિત્રો તમારું સૂત્ર શું બનશે? તો કે દિવસોમાં ઉઘરાણીની મુદત મેળવવા માટે વર્ષમાં કેટલા દિવસો આવે? તો કે 365. ત્યારે તમારું મિત્રો સૂત્ર બનશે કે 365 ના છેદમાં દેવાદારનો ઉથલો. એટલે મિત્રો, દેવાદારના ઉથલાનો જે આન્સર આપણને ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા કરતા જે જવાબ મળે તે જવાબ આપણે સમયના સ્વરૂપે રજૂ કરીશું. પણ સાથે સાથે જે આપણે ઉઘરાણીની મુદત મહિના, અઠવાડિયા અને દિવસોમાં પણ રજૂ કરવાની થશે, તેના માટે મિત્રો આ 3 સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના રહેશે. તો મિત્રો, દેવાદારનો ઉથલો ગણવા માટે તમને આટલી મહત્વની તમામ બાબતો ખાસ યાદ હોવી જોઈએ. જો તમને આ બધી જ વિગતો વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હોય તો હવે પછી આપણે જેટલા પણ દાખલાઓનો અભ્યાસ કરવાના છે તે દરેક દાખલાઓ તમને ડેફિનેટલી આવડશે. અને મિત્રો, આ ગુણોત્તરો મોસ્ટ એમ્પી છે. દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો બોર્ડની પરીક્ષામાં સમયાંતરે દર એકાદ વર્ષે પૂછાયેલ જોવા મળે છે. એટલા માટે મિત્રો ખાસ વધારે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. હવે મિત્રો, દેવાદારના ઉથલાની દરેક બાબત અને સૂત્ર સમજ્યા બાદ હવે આપણે પ્રથમ તેના ઉદાહરણનો અભ્યાસ કરીશું. ત્યારબાદ મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મિત્રો, ટાઇટલ આપીએ કે ઉદાહરણ નંબર 29. તો પ્રથમ તો મિત્રો આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ અને ત્યારબાદ આપણે દેવાદારોનો ઉથલો મેળવીએ. તો ઉદાહરણ નંબર 29માં મિત્રો તમને પ્રશ્નમાં માહિતી આપેલ છે કે RR કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી દેવાદારોનો ઉથલો અને ઉઘરાણીની મુદત મહિના, અઠવાડિયા અને દિવસોમાં શોધો. એટલે કે દેવાદારોનો ઉથલો તો તમારે મેળવવાનો જ છે, પણ સાથે સાથે જે હમણાં મેં તમને લાસ્ટ 3 સૂત્રો સમજાવ્યા ઉઘરાણીની મુદતના મહિનામાં, અઠવાડિયામાં અને દિવસોમાં, તે 3 સૂત્રનો ઉપયોગ કરીને તમારે એને 3 રીતે ઉઘરાણીની મુદત પણ સાથે મેળવવાની છે. પ્રશ્નમાં મિત્રો તમને બધી જ વિગતો એક ટેબલ સ્વરૂપે આપેલ છે, જેમાં પ્રથમ માહિતી મિત્રો તમને દર્શાવેલ છે કુલ વેચાણ 40 લાખ રૂપિયા, અને સાથે મિત્રો તમને રોકડ વેચાણ પણ આપેલ છે 3,50,000. હવે મિત્રો, આપણું દેવાદારના ઉથલાનું સૂત્ર છે કે ઉધાર વેચાણના છેદમાં સરેરાશ વેપારી લેણા. આપણે ઉધાર વેચાણની જરૂરિયાત છે, પરંતુ મિત્રો તમને પ્રશ્નમાં કુલ વેચાણ આપેલ છે અને રોકડ વેચાણ આપેલ છે, પરંતુ ઉધાર વેચાણ આપેલ નથી. તો મિત્રો, તમારે પ્રથમ સૂત્ર જે ઉધાર વેચાણનું સૂત્ર હતું, જેમાં આપણે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરીને જે તફાવતની રકમ મળવા પાત્ર થાય તેને આપણે ઉધાર વેચાણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા મિત્રો તમારે તે સૂત્રનો ઉપયોગ કરીને ઉધાર વેચાણ મેળવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં માહિતી આપી છે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડીઓ 4 લાખ રૂપિયા. એટલે મિત્રો, જે 4 લાખ રૂપિયા તમને રકમ દર્શાવેલ છે તેમાં શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડી બંને રકમનો સમાવેશ થઈને 4 લાખ રૂપિયા છે. હવે મિત્રો, આપણે શરૂઆતના લેણાનું સૂત્ર યાદ રાખીએ કે શરૂના લેણામાં આપણે શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડીનો સમાવેશ કરીએ છીએ. એટલે અહીંયા મિત્રો આપણે જે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી 4 લાખ રૂપિયા આપેલ છે તે આપણા શરૂઆતના લેણા છે. અને ત્યારબાદ મિત્રો તમને માહિતી આપેલ છે આખરના દેવાદારો અને આખરની લેણી હુંડી, તે બંને રકમનો સમાવેશ થઈને રકમ બને છે 3,30,000, જેને મિત્રો આપણે આખરના વેપારી લેણા તરીકે ઓળખીશું. એટલે અહીંયા મિત્રો તમને શરૂઆતના લેણા અને આખરના લેણાની માહિતી તૈયાર જ આપી દીધી છે. તો તે બંને માહિતીની મદદથી તમે સરેરાશ વેપારી લેણાના સૂત્રમાં કિંમત દર્શાવીને તે રકમ મેળવી શકો છો. અને ઉધાર વેચાણ અને સરેરાશ વેપારી લેણા, તે બંને રકમ મેળવ્યા બાદ તમે દેવાદારનો ઉથલો મેળવી શકો છો. તો પ્રથમ તો મિત્રો આપણે દેવાદારનો ઉથલો મેળવવા માટે તેનું સૂત્ર દર્શાવીએ. તો કે દેવાદારનો ઉથલાનું સૂત્ર છે કે ઉધાર વેચાણના છેદમાં સરેરાશ વેપારી લેણા. પ્રથમ મિત્રો આપણે ઉધાર વેચાણની અંશમાં જરૂરિયાત પડે તો પ્રશ્નમાં આપણને કુલ વેચાણ અને રોકડ વેચાણ આપેલ છે, પરંતુ ઉધાર વેચાણ આપેલ નથી. તો સૂત્ર દર્શાવ્યા બાદ મિત્રો 5-7 લાઇનની સ્પેસ મૂકીને આપણે પ્રથમ ઉધાર વેચાણ મેળવીશું. તો ઉધાર વેચાણનું સૂત્ર દર્શાવીએ કે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ
રોકડ વેચાણ તો પ્રશ્નમાં મિત્રો તમને કુલ વેચાણ આપી દીધેલ છે 40 લાખ રૂપિયા અને રોકડ વેચાણ પણ આપી દીધેલ છે 3,50,000. તો તે બંને રકમો મિત્રો તમે સૂત્રમાં દર્શાવીને ઉધાર વેચાણ મેળવી શકો છો. તો સૂત્રના આધારે મિત્રો કિંમત દર્શાવે કે 40 લાખ માઇનસ 3,50,000 કરતા આપણને તફાવતની રકમ મળવા પાત્ર થાય છે 36,50,000, જેને આપણે ઉધાર વેચાણ તરીકે ઓળખીશું. એટલે કે દેવાદારનો ઉથલો મેળવવા માટે જે આપણે અંશમાં ઉધાર વેચાણની જરૂરિયાત ઊભી થાય તો તે રકમ આપણને મળવા પાત્ર થઈ 36,50,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવવાની છે સરેરાશ વેપારી લેણાની. તો મિત્રો સરેરાશ વેપારી લેણા મેળવવા માટેનું સૂત્ર છે, તો તે સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે શરૂઆતના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા ભાગ્યા બે. તો પ્રથમ તો મિત્રો આપણે સરેરાશ વેપારી લેણાનું સૂત્ર દર્શાવે કે સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના લેણા પ્લસ આખરના લેણા ભાગ્યા બે. હવે તેમાં મિત્રો પ્રથમ આપણે શરૂના લેણા અને આખરના લેણાની કિંમતો જોઈએ, ત્યારબાદ આપણે સરેરાશ વેપારી લેણા મેળવી શકીએ. તો મિત્રો 5-7 લાઈનની સ્પેસ આપીને શરૂઆતના લેણાનું સૂત્ર દર્શાવીએ. તો કે શરૂઆતના લેણામાં શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડીનો સમાવેશ થાય છે. હવે શરૂઆતના દેવાદાર અને શરૂઆતની લેણી હુંડી તે બંને રકમનો સરવાળો જ આપણને પ્રશ્નમાં ડાયરેક્ટ આપી દીધો છે 4 લાખ રૂપિયા, જેને આપણે શરૂઆતના લેણા તરીકે ઓળખીશું. જો બંને રકમ તમને અલગ અલગ આપેલ હોત તો તે બંને રકમનો તમારે સરવાળો કરીને શરૂઆતના લેણા મેળવવાના થાત. એટલે કે શરૂઆતના લેણા આપણને મળવા પાત્ર થયા 4 લાખ રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવવાની છે આખરના લેણાની. તો આખરના લેણામાં મિત્રો આખરના દેવાદારો અને આખરની લેણી હુંડીનો સમાવેશ થાય છે. તો તમને પ્રશ્નમાં આખરના દેવાદારો અને લેણી હુંડીનો ટોટલ સમાવેશ જ આપી દીધો છે 3,30,000, જેને આપણે આખરના લેણા તરીકે ઓળખીશું. એટલે કે આખરના લેણા આપણને મળવા પાત્ર થયા 3,30,000 અને શરૂઆતના લેણા મળવા પાત્ર થયા 4 લાખ રૂપિયા. તો બંને કિંમતો આપણે સૂત્રમાં દર્શાવીને સરેરાશ વેપારી લેણા મેળવી શકીએ. તો સૂત્રના આધારે મિત્રો કિંમત દર્શાવે કે શરૂઆતના લેણા 4 લાખ રૂપિયા પ્લસ આખરના લેણા 3,30,000 ભાગ્યા બે. તો કે 4 ને 3 = 7, 7,30,000 ભાગ્યા બે કરીએ એટલે આપણને સરેરાશ વેપારી લેણા 3,62,000 રૂપિયા મળવા પાત્ર થાય. એટલે આપણને ઉધાર વેચાણ મળવા પાત્ર થયું 36,50,000 અને સરેરાશ વેપારી લેણા મળવા પાત્ર થયા 3,50,000. તો તે બંને કિંમતની મદદથી મિત્રો આપણે દેવાદારનો ઉથલો મેળવી શકીએ. તો દેવાદારના ઉથલામાં મિત્રો સૂત્રના આધારે કિંમત દર્શાવી અંશમાં આપણે કિંમત દર્શાવીશું ઉધાર વેચાણ 36,50,000 અને છેદમાં આપણે કિંમત દર્શાવીશું સરેરાશ વેપારી લેણા 3,65,000. એટલે કે 36,50,000 ભાગ્યા 3,65,000 કરીએ એટલે મિત્રો આપણને આન્સર મળે 10, જેની રજૂઆત આપણે સમયના સ્વરૂપે કરીશું. એટલે આપણે આન્સર લખીશું 10 વખત અથવા તો કે વાર. એટલે મિત્રો આપણને દેવાદારનો ઉથલો જે મેળવવાનો કીધો છે એનો આન્સર આપણને મળવા પાત્ર થયો 10 વખત. અને ત્યારબાદ મિત્રો આપણને સાથે સાથે ઉઘરાણીની મુદ્દત મહિનામાં અઠવાડિયામાં અને દિવસોમાં મેળવવાની કીધી છે, તો તેની પણ માહિતી મિત્રો સાથે સાથે મેળવી લઈએ. તો પ્રથમ મિત્રો ટાઇટલ દર્શાવીએ ઉઘરાણીની મુદ્દત મહિનામાં અઠવાડિયામાં અને દિવસોમાં, અને ત્યારબાદ મિત્રો તે 3 એ 3ના સૂત્ર દર્શાવી દઈએ કે ઉઘરાણીની મુદ્દત મહિનામાં મેળવવા માટેનું સૂત્ર છે કે 12 ના છેદમાં દેવાદારનો ઉથલો, અને ત્યારબાદ મિત્રો અઠવાડિયામાં મેળવવા માટેનું સૂત્ર છે 52 ના છેદમાં દેવાદારનો ઉથલો, અને દિવસોમાં મેળવવા માટેનું સૂત્ર છે કે 365 ના છેદમાં દેવાદારનો ઉથલો. અહીંયા મિત્રો આપણી પાસે અંશની કિંમત અવેલેબલ જ છે 12, 52 અને 365, અને દેવાદારનો ઉથલાની કિંમત છેદમાં દર્શાવવાની છે અને તે કિંમત આપણે મેળવી અને તે કિંમત આપણને મળવા પાત્ર થઈ 10 વખત. હવે સૂત્રના આધારે મિત્રો કિંમત દર્શાવીને આપણે ઉઘરાણીની મુદ્દત મહિના અઠવાડિયા અને દિવસોમાં મેળવી, એટલે કે ઉઘરાણીની મુદ્દત મહિના બરાબર 12 ભાગ્યા 10, એટલે મિત્રો આપણો આન્સર બને 1.2 મહિના. હવે તે જ રીતે મિત્રો ઉઘરાણીની મુદ્દત તમારે અઠવાડિયામાં મેળવવાની છે, એટલે કે 52 ના છેદમાં દેવાદારનો ઉથલો કહેતા કે 10, એટલે કે 52 ભાગ્યા 10 કરીએ એટલે આપણો આન્સર બને 5.2 અઠવાડિયા.
ત્યારબાદ મિત્રો ઉઘરાણીની મુદત આપણે દિવસોમાં મેળવવાની છે, જેમાં આપણે 365 ભાગ્યા 10 દર્શાવીશું, એટલે કે 365 ભાગ્યા 10 કરી એટલે આપણને આન્સર મળે મિત્રો 36.5 દિવસો. પરંતુ મિત્રો દિવસો ક્યારે પોઈન્ટમાં દર્શાવાતા નથી, તેને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવીને પૂર્ણાંક સંખ્યા દર્શાવવાની થશે. અહીંયા મિત્રો 36.5 આપેલા છે, પોઈન્ટ પાંચ છે, 50% કરતા વધારે છે, એટલે કે 36ની જગ્યાએ આપણે 37 દિવસો દર્શાવી શકીએ. તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 29 નો અભ્યાસ કરવાનો છે, જેમાં તમારે પ્રથમ દેવાદારનો ઉત્સવ મેળવવાનો છે અને ત્યારબાદ ઉઘરાણીની મુદત મહિના અઠવાડિયા અને દિવસોમાં મેળવવાની થશે. જો મિત્રો આ તમામ માહિતી તમને વ્યવસ્થિત રીતે મળવા પાત્ર થાય અને પરીક્ષામાં આવા પ્રકારનો દાખલો તમારી સમક્ષ રજૂ થયેલ હોય તો તમને 4 માંથી 4 પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. હવે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ કહેતા કે આપણે ઉદાહરણ નંબર 30 નો અભ્યાસ કરીએ. તો પ્રથમ તો આપણે ઉદાહરણ નંબર 30 નો પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લઈએ અને ત્યારબાદ આપણે દેવાદારનો ઉથલો મેળવીએ. તો ઉદાહરણ નંબર 30 માં મિત્રો તમને પ્રશ્નમાં માહિતી આપેલ છે કે RH કંપની લિમિટેડની નીચેની વિગતોના આધારે દેવાદારનો ઉથલો અને ઉઘરાણીની મુદત દિવસોમાં શોધો. એટલે પ્રથમ વસ્તુ મિત્રો તમારે દેવાદારનો ઉથલો મેળવવાનો છે અને સાથે સાથે ઉઘરાણીની મુદત માત્ર તમને દિવસોમાં જ મેળવવાની કીધી છે, મહિનામાં કે અઠવાડિયામાં મેળવવાની કીધી નથી. પણ અહીંયા મિત્રો આપણે વધારે પ્રેક્ટિસ માટે જે ઉઘરાણીની મુદત આપણે દિવસો, મહિના અને અઠવાડિયામાં ત્રણે ત્રણ સ્વરૂપમાં મેળવીશું, જેથી કરીને મિત્રો આપણે વધારે પ્રેક્ટિસ કરવાથી આપણને વધારે સમજૂતી મળે એટલા માટે. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં કોષ્ટક સ્વરૂપે ટેબલમાં માહિતી આપેલ છે, જેમાં પ્રથમ માહિતી મિત્રો દર્શાવેલ છે કે વેચેલ માલની પડતર 48 લાખ રૂપિયા અને ત્યારબાદ મિત્રો સાથે તમને માહિતી આપેલ છે કાચો નફો 12 લાખ રૂપિયા અને રોકડ વેચાણ આપેલ છે 12 લાખ રૂપિયા. પરંતુ મિત્રો ઉધાર વેચાણની તમને કોઈ જ માહિતી આપેલ નથી. હવે મિત્રો ઉધાર વેચાણ મેળવવા માટેનું મેં તમને એક સૂત્ર સમજાવેલ હતું કે જો તમે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરી નાખો તો તમને ઉધાર વેચાણ મળવા પાત્ર થાય. હવે મિત્રો તમને અહીંયા રોકડ વેચાણ તો આપેલ છે 12 લાખ રૂપિયા, પરંતુ કુલ વેચાણ આપેલ નથી. તો અહીંયા મિત્રો પ્રથમ તમારે કુલ વેચાણ પણ મેળવવાનું થશે. હવે મિત્રો કુલ વેચાણમાં તમારે વેચેલ માલની પડતર અને કાચા નફાના આધારે કુલ વેચાણ મેળવવાનું થશે. એટલે કે એનું સૂત્ર બનશે કે કુલ વેચાણ બરાબર વેચેલ માલની પડતર કહેતા કે ખરીદ કિંમત કે પડતર કિંમત પ્લસ કાચો નફો, એટલે તે બંને રકમનો સરવાળો કરતા આપણને કુલ વેચાણ મળે અને તે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરીશું ત્યારબાદ મિત્રો આપણને ઉધાર વેચાણ મળવા પાત્ર થશે. તેની વધારે સમજૂતી આપણે આગળ સૂત્ર દ્વારા હમણાં જ અભ્યાસ કરીશું. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં સાથે માહિતી આપેલ છે શરૂના વેપારી લેણા 2,30,000 અને આખરના વેપારી લેણા 1,70,000 રૂપિયા. એટલે અહીંયા મિત્રો તમને શરૂના વેપારી લેણા અને આખરના વેપારી લેણાની બંનેની માહિતી તૈયાર જ આપી દીધેલ છે, એટલે તે બંને માહિતીની મદદથી મિત્રો તમે સરેરાશ વેપારી લેણાના સૂત્રની મદદથી તે માહિતી દર્શાવીને સરેરાશ વેપારી લેણા મેળવી શકશો. શરૂના વેપારી લેણા અને આખરના વેપારી લેણા તમારે મેળવવાની જરૂર નથી, તે તમને પ્રશ્નમાં તૈયાર જ આપી દીધેલ છે. માત્ર તમારે ઉધાર વેચાણ મેળવવા માટે થોડી કસરત કરવાની રહેશે. તો હવે પ્રથમ તો મિત્રો આપણે દેવાદારનો ઉથલો મેળવવા માટે તેનું સૂત્ર દર્શાવીએ કે દેવાદારોનો ઉથલો બરાબર ઉધાર વેચાણના છેદમાં સરેરાશ વેપારી લેણા. હવે મિત્રો પ્રથમ આપણે માહિતી મેળવીએ ઉધાર વેચાણની, ત્યારબાદ મિત્રો આપણે સરેરાશ વેપારી લેણાનો અભ્યાસ કરીએ. હવે મિત્રો ઉધાર વેચાણનો સૂત્ર હતું તમને યાદ હોય તો કે કુલ વેચાણમાંથી જો તમે રોકડ વેચાણ બાદ કરી નાખો તો તમને ઉધાર વેચાણ મળવા પાત્ર થાય. તો દેવાદારના ઉથલાનું સૂત્ર દર્શાવ્યા બાદ મિત્રો 5-7 લાઇનની સ્પેસ મૂકીને આપણે ઉધાર વેચાણનો સૂત્ર દર્શાવીએ કે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ. હવે મિત્રો રોકડ વેચાણ તમને પ્રશ્નમાં તૈયાર આપી દીધેલ છે 12 લાખ રૂપિયા, પરંતુ મિત્રો તમને કુલ વેચાણ પ્રશ્નમાં તૈયાર આપેલ નથી. તેના બદલે મિત્રો તમને પ્રશ્નમાં
વેચેલ માલની પડતર 48 લાખ રૂપિયા અને કાચો નફો 12 લાખ રૂપિયા આપેલ છે. તો તે બંને કિંમતની મદદથી મિત્રો તમારે કુલ વેચાણ પ્રથમ મેળવવાનું થશે. ત્યારબાદ મિત્રો તે કિંમતમાંથી રોકડ વેચાણ બાદ કરીને તમે ઉધાર વેચાણ મેળવી શકશો. એટલે મિત્રો ઉધાર વેચાણનું સૂત્ર દર્શાવ્યા બાદ આપણે 2-3 લાઇનની સ્પેસ મૂકીને પ્રથમ આપણે કુલ વેચાણ મેળવીશું. તો તેનું સૂત્ર દર્શાવીએ કે કુલ વેચાણ બરાબર વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. વેચેલ માલની પડતર આપણને પ્રશ્નમાં આપેલ છે 48 લાખ રૂપિયા અને કાચો નફો પણ આપણને પ્રશ્નમાં આપેલ છે 12 લાખ રૂપિયા. એટલે તે બંને રકમનો સરવાળો કરતા આપણને જે રકમ મળવા પાત્ર થાય તેને આપણે કુલ વેચાણ તરીકે ઓળખીશું. તો કુલ વેચાણના સૂત્રના આધારે કિંમત દર્શાવીએ કે વેચેલ માલની પડતર 48 લાખ રૂપિયા પ્લસ કાચો નફો 12 લાખ રૂપિયા અને તે બંને કિંમતનો સરવાળો કરતા મિત્રો આપણને આન્સર મળવા પાત્ર થાય છે 60 લાખ રૂપિયા, જેને આપણે કુલ વેચાણ તરીકે ઓળખીશું. હવે મિત્રો જે આપણે મેળવવાની વાત છે ઉધાર વેચાણની, જેમાં આપણે પ્રથમ જરૂરિયાત ઊભી થાય કુલ વેચાણ, જેની કિંમત આપણે મેળવી 60 લાખ રૂપિયા અને ત્યારબાદ કિંમતની જરૂરિયાત રહે રોકડ વેચાણની, જે આપણને પ્રશ્નમાં આપેલ છે 12 લાખ રૂપિયા. એટલે કે કુલ વેચાણ 60 લાખ રૂપિયા અને રોકડ વેચાણ 12 લાખ રૂપિયા. તો તે બંને કિંમતની મદદથી આપણે ઉધાર વેચાણ મેળવી શકીએ. તો સૂત્રના આધારે મિત્રો કિંમત દર્શાવે કે કુલ વેચાણ 60 લાખ રૂપિયા માઇનસ રોકડ વેચાણ 12 લાખ રૂપિયા, એટલે કે 60 લાખમાંથી 12 લાખ બાદ કરીએ એટલે આપણને તફાવતની રકમ મળવા પાત્ર થાય 48 લાખ રૂપિયા, જેને આપણે ઉધાર વેચાણ તરીકે ઓળખી શકીએ. તો આ રીતે મિત્રો તમારે આ પ્રશ્નમાં ઉધાર વેચાણ મેળવતા ખાસ તમારે શીખવાનું રહેશે. હવે ત્યારબાદ મિત્રો આપણે માહિતીની જરૂરિયાત ઊભી થાય સરેરાશ વેપારી લેણાની. તો પ્રથમ તો મિત્રો આપણે સરેરાશ વેપારી લેણાનું સૂત્ર દર્શાવીએ. સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં 2. હવે મિત્રો પ્રશ્નમાં તમને શરૂઆતના વેપારી લેણા આપેલ છે 2,30,000 અને આખરના વેપારી લેણા આપેલ છે 1,70,000. એટલે બંને કિંમતો મિત્રો તૈયાર જ આપી દીધેલ છે એટલે સૂત્રના આધારે કિંમત દર્શાવી શકીએ. પરંતુ મિત્રો તમને ખાસ વ્યવસ્થિત રીતે યાદ રહે એટલા માટે મિત્રો અહીંયા 2 બાબત તમારી સમક્ષ હું વધારે રજૂઆત કરી શકું છું કે શરૂઆતના વેપારી લેણામાં શરૂઆતના દેવાદારો અને શરૂઆતની લેણી હુંડીનો સમાવેશ થાય છે. અને શરૂઆતના લેણા તમને તૈયાર આપી દીધા છે 2,30,000 અને તે રકમમાં દેવાદારો અને લેણી હુંડી શરૂઆતનો સમાવેશ થયેલ છે. આ માત્ર મિત્રો તમને વધારે વ્યવસ્થિત રીતે યાદ રહે એટલા માટે મિત્રો એ બાબત તમારી સમક્ષ અહીંયા હું રજૂ કરું છું. અન્યથા તમે સૂત્રમાં ડાયરેક્ટ કિંમત દર્શાવીને પણ સરેરાશ વેપારી લેણા મેળવી શકો છો. અને આખરના લેણામાં મિત્રો આખરના દેવાદારો અને આખરની લેણી હુંડીનો સમાવેશ થાય અને તેની પણ રકમ તમને તૈયાર આપી દીધી છે 1,70,000, જેમાં આખરના દેવાદાર અને આખરની લેણી હુંડીનો સમાવેશ થયેલ છે. એટલે કે આખરના લેણા પણ આપણને પ્રશ્નમાં તૈયાર આપી દીધા છે 1,70,000. હવે તે બંને કિંમતની મદદથી સરેરાશ વેપારી લેણા મેળવી શકે. તો સૂત્રના આધારે કિંમત દર્શાવીએ કે શરૂઆતના લેણા 2,30,000 પ્લસ આખરના લેણા 1,70,000 ભાગ્યા 2, તે બંને રકમનો સરવાળો કરીને 2 વડે ભાગવાથી મિત્રો આપણને રકમ મળવા પાત્ર થાય 2,00,000 રૂપિયા, જેને આપણે સરેરાશ વેપારી લેણા તરીકે ઓળખી શકીએ. એટલે મિત્રો દેવાદારનો ઉથલો મેળવવા માટે આપણે 2 કિંમતની જરૂરિયાત ઊભી થાય, ઉધાર વેચાણની અને સરેરાશ વેપારી લેણાની. તો ઉધાર વેચાણ આપણને મળવા પાત્ર થયું 48 લાખ રૂપિયા અને સરેરાશ વેપારી લેણા આપણને મળવા પાત્ર થયા 2,00,000 રૂપિયા. તો તે બંને કિંમતની મદદથી મિત્રો આપણે દેવાદારના ઉથલામાં સૂત્ર દર્શાવીને દેવાદારનો ઉથલો મેળવી શકીએ. તો મિત્રો સૂત્રના આધારે કિંમત દર્શાવે કે ઉધાર વેચાણ 48 લાખ રૂપિયા છેદમાં સરેરાશ વેપારી લેણા 2,00,000 રૂપિયા, એટલે કે 48 લાખ ને આપણે 2,00,000 વડે ભાગીએ તો આપણને આન્સર મળે 24 વાર અથવા તો કે વખત. તો આ રીતે મિત્રો તમારે દેવાદારનો ઉથલો મેળવવાનો થશે. હવે મિત્રો દેવાદારનો ઉથલો મેળવવાનો તો કીધો છે, પણ સાથે સાથે આપણને ઉઘરાણીની મુદ્દત દિવસોમાં જ માત્ર મેળવવાની કીધી છે. પણ અહીંયા મિત્રો તમારી વધારે સમજૂતી માટે આપણે ઉઘરાણીની મુદ્દત
દિવસો, મહિના અને અઠવાડિયા ત્રણે ત્રણ સ્વરૂપમાં તેની સમજૂતી જોઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ રીતનો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ થયેલ હોય તો તમને વ્યવસ્થિત રીતે આવડે એટલા માટે. તો મિત્રો, ટાઇટલ આપીએ, ઉઘરાણીની મુદ્દત મહિનામાં, અઠવાડિયામાં અને દિવસોમાં. તો ઉઘરાણીની મુદ્દત મિત્રો મહિનામાં મેળવવા માટેનું સૂત્ર છે કે 12ના છેદમાં દેવાદારનો ઉથલો, અને અઠવાડિયામાં મેળવવા માટેનું સૂત્ર છે 52ના છેદમાં દેવાદારનો ઉથલો, અને દિવસોમાં મેળવવા માટેનું સૂત્ર છે 365ના છેદમાં દેવાદારનો ઉથલો. અંશની કિંમત તો આપણી પાસે અવેલેબલ છે, અને છેદમાં આપણે દેવાદારનો ઉથલો દર્શાવવાનો છે, અને જેની કિંમત આપણે મેળવી અને જે રકમ આપણને મળવા પાત્ર થઈ 24 વાર અથવા તો કે વખત. તો સૂત્રના આધારે કિંમત દર્શાવીને આપણે ઉઘરાણીની મુદ્દત મહિના, દિવસો અને અઠવાડિયામાં મેળવીએ. તો પ્રથમ આપણે ઉઘરાણીની મુદ્દત મહિનામાં મેળવવા માટે 12ના છેદમાં દેવાદારનો ઉથલો કહેતા કે 12 ભાગ્યા 24 કરીએ તો આપણને આન્સર મળે 0.5 મહિના. ત્યારબાદ મિત્રો અઠવાડિયામાં મેળવવા માટે 52 ભાગ્યા દેવાદારનો ઉથલો કહેતા કે 24, એટલે કે 52 ને 24 વડે ભાગતા મિત્રો આપણને આન્સર મળે 2.17 અઠવાડિયા. ત્યારબાદ મિત્રો આપણે ઉઘરાણીની મુદ્દત દિવસોમાં મેળવવાની છે, જેમાં 365 ભાગ્યા 24 કરીએ એટલે મિત્રો આપણને આન્સર મળે 15.21 દિવસો. અહીંયા મિત્રો 0.5 કરતા નાનો ફિગર છે, એટલા માટે આપણે અહીંયા 15 દિવસો ધ્યાનમાં લેશું, નહીં કે 16 દિવસો. એટલે મિત્રો એક ખાસ તમારે બાબત યાદ રાખવાની છે, દિવસો ક્યારે પોઈન્ટમાં દર્શાવો તો સાથે બ્રેકેટમાં એના સંપૂર્ણ દિવસો દર્શાવવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારના તમારા માર્ક્સ કટ થાય નહીં એટલા માટે. તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 29 અને 30 બંને દાખલાઓનો અભ્યાસ કરવાનો રહેશે. હવે મિત્રો આપણે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના દાખલાઓનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ બોક્સમાં મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.